શહેરા તાલુકાના પસનાલ ગામે એમજીવીસીએનની ટીમ વીજ ચેકિંગ માટે ગઈ હતી ત્યારે ગામના માથાભારે સમૂહ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામે એમજીવીસીએનની ટીમ દ્વારા ગામમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમય દરમિયાન એમજીવીસીએનની ટીમને ગામના વંજારા ફરિયામાં રહેતા રણછોડ કારુભાઈ વંજારા નામના એ સમયે વીજ પોલ ઉપર લંગરિયા લગાવીને વીજ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. અને એમજીવીસીએનની ટીમને જોઈને વીજ ચોરી કરનાર રણછોડ વંજારા તેમના ઘરના અન્ય ત્રણ સભ્યો દ્વારા વીજ પોલ ઉપરથી લંગરિયા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેથી ઉશ્કેરી રહેલા આ એક જ ઘરના ચાર જેટલા એ સમયે લાકડી અને કુહાડી જેવા હથિયારો લઈને એમજીવીસીએનની ટીમ ઉપર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો. સબ ડિવિઝન અંતર્ગત વીજ ચોરી જોડાણો પકડવા માટે અમને નિમણૂક કરવામાં આવેલ અને અમે શહેરા સબ ડિવિઝનના પસનાલ ગામે જતો ત્યાં વીજ ચોરી કરવા માટે વાયરો નાખેલ હતા. તે અમારી ટીમ જ્યારે પહોંચી ત્યારે તેના માણસોએ એમ કે કંઈક કેમ આવ્યા છો, કોના કહેવા આવ્યા છે, કોણે તમને મોકલ્યા છે, આમ કરીએ કુવાડી છે, લાકડી છે, આવા મારક હથિયારો સાથે માણસો, બહેનો, છોકરાઓ બધા એકદમ 20-25 ટોળું ભેગું થયું, અચાનક હુમલો કર્યો. અને અમારા બે લાઇન સ્ટાફ, અમારા જુનિયર એન્જિનિયર સાહેબ સાથે હું હતો, દરેકને આમ બેઠો માર, મૂળમાર માર્યો. એ વત્તામાં જીવલેણ હુમલામાં અમારા એક સાથે લાઇનમેન સ્ટાફ ઉપર કુવાડીનો ઘા કરેલ, પણ સમય સૂચકતા વાપરતો એમની જોડે કુવાડીનો જજ કુવાડી ઝીલી લેવાથી, પકડી લેવાથી એ ભાઈ બચી ગયા. અને પછી આવો મૂડ માર ખાઈને અમે અમારી રીતે ગમે તેમ કરીને ગાડીમાં બેસીને ભાગી આવ્યા અને અત્યારે શહેરા પોલીસ સ્ટેશન મુકામે અમે અમારી ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ. જોકે સમય સૂચકતા વાપરીને એમજીવીસીના કર્મચારીઓ પોતાના જીવ બચાવી ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા. ત્યારે હમલામાં બે કર્મચારીઓને ગળદા પાટુના મારના કારણે ઈજા પહોંચી હતી. જ્યારે સિક્યોરિટી ઉપર કુહાડીથી હુમલો કરવામાં આવતા ગાર્ડના હાથના ભાગે પણ ઈજા પહોંચી હતી. ત્યારે પોલીસને જાણ કરવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર જતા બે વાયર ઉપર આકડીઓ ભરાવેલી હતી, એ અમે જોઈ અને ઉતારવાની કોશિશ કરી. અમે ત્યારે ત્યાંથી ઘરમાંથી એક કાકા કુહાડી લઈને આવ્યા અને એક ભાઈ આવ્યા, બે ત્રણ ભાઈ લાકડીઓ લઈને આવ્યા અને અમારા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. કેટલા લોકો હુમલો કર્યો? પહેલાં એ પરિવારવાળાએ હુમલો કર્યો, એના પછી બધી પબ્લિક ભેગી થઈ ગઈ હતી અને પછી અમને આમ ગાડી બાજુ ગયા. અમે ગાડી બાજુ જતાં જતાં ગાડીનો કાચ ફોડી નાખ્યો, પછી ત્યાંથી અમે જીવ બચાવીને ભાગી. શહેરા તાલુકાના પર્સનલ ગામે જીબીના કર્મચારીઓ વીજ ચેકિંગમાં નીકળેલા. તે દરમિયાનમાં એક પરિવારે જીબીના કર્મચારી પર હુમલો કરતા તેઓ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવતા. ફરિયાદ દેવાની તજવીજ ચાલુમાં છે અને તેઓ જે કર્મચારીઓ વીજ ચેકિંગમાં હતા અને તેમાં પણ હુમલો થયો છે, તે પૈકી ત્રણ કર્મચારીઓને સામાન્ય ઈજા થયેલી છે અને તે અંગે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી છે.